રેસીપી શીખવા માટે નિરાલી કિચન ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોન જરૂરથી દબાવજો. નિરાલી કિચનમાં આજે બનાવશું સ્વાસ્થ્ય માટે હેલ્ધી અને શિયાળાની ઋતુમાં ખાવાની ખૂબ જ મજા પડે એવા પાલકનો ઉપયોગ કરીને બનાવશું ગ્રીન પુલાવ. તો એકવાર અચૂકથી બનાવજો. ગ્રીન પુલાવ બનાવવા માટે અહીંયા મેં 250 ગ્રામ જેટલી પાલક લીધી છે, જેને પાણીની મદદથી મેં સાફ કરી લીધી છે અને કોરી કરી લીધી છે. તો હવે એને એક મિક્સર જારમાં લઈ અને એને આપણે ક્રશ કરી લઈએ. તો હવે એક મિક્સર જારમાં લઈ અને થોડું પાણી એડ કરી અને ક્રશ કરી લઈએ. હવે પાલકને ક્રશ કરી લીધી છે અને એની આપણી જે પેસ્ટ છે તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે ગ્રીન પુલાવ બનાવવાની શરૂઆત કરીએ. તો અહીં આપણે એક પેન લઈ લઈશું. હવે અંદર આપણે 2 ટીસ્પૂન જેટલું તેલ એડ કરી દઈએ. તેલને આપણે થોડું ગરમ થવા દઈએ. તેલ થોડું ગરમ થશે એટલે એમાં 2 પીસ જેટલું આપણે બટર એડ કરી દઈએ. જો તમારી પાસે બટર ના હોય તો તમે ઘીનો પણ યુઝ કરી શકો છો. તો બટર એકદમ સરસ રીતે મેલ્ટ થઈ જાય એટલે એમાં 1 નંગ તમાલપત્ર, 2 નંગ લવિંગ અને 2 નંગ તજ એડ કરી દઈશું. 1/4 ટીસ્પૂન જેટલું જીરું. બધી વસ્તુને સારી રીતે સાતરી લઈશું અને 2-3 નંગ જેટલા મેં કાંદા લીધા છે જેની મેં પતલી પતલી સ્લાઇસ કરી લીધી છે એડ કરી દઈશું. સારી રીતે મિક્સ કરી દઈશું. કાંદાને આપણે 2 મિનિટ માટે સાતરી લઈશું. તો કાંદા થોડા છે તળાઈ જાય એટલે અંદર આપણે 50 ગ્રામ જેટલા કાજુ એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. કાજુ એડ કર્યા બાદ કાજુને પણ આપણે 2 મિનિટ માટે સાતરી લઈશું. એમાં 1 ટીસ્પૂન જેટલું આદુ મરચાંની પેસ્ટ એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી દઈશું. હવે એમાં થોડા વેજીટેબલ એડ કરી દઈએ. તો અહીંયા મેં 1 નાની વાટકી જેટલા ફ્લાવર લીધું છે તો એ એડ કરી દઈશું. 1 નાની વાટકી જેટલા લીલા વટેણા અને 1 નાની વાટકી જેટલી ફણસી લીધી છે. બધી વસ્તુને મેં થોડું મોટું કટ કર્યું છે અને 1 નાની વાટકી જેટલા ગાજર એડ કરી દઈશું. એને પણ મેં થોડું મોટું કટ કરી લીધું છે. બધી વસ્તુને મિક્સ કરી દઈએ અને 2 મિનિટ માટે બધી વસ્તુને આપણે ચડવા દઈશું. હવે એની અંદર આપણે જે પાલક લીધી હતી 250 ગ્રામ જેટલી અને એને ક્રશ કરી હતી એની પેસ્ટ બનાવી હતી એ એડ કરી દઈશું અને એને સારી રીતે મિક્સ કરી અને આ પેસ્ટ છે એને 2-3 મિનિટ સુધી આવી રીતના આપણે જે તેલ અને બટર છે એમાં સાતલી લઈશું જેથી એનો ટેસ્ટ છે એ સરસ આવશે. હવે એની અંદર 1/2 ટીસ્પૂન જેટલો શેઝવાન રાઈસ મસાલો આવે એડ કરી દઈશું. જો તમારી પાસે એ ના હોય તો તમે મેગી મસાલો પણ એડ કરી શકો છો જેથી જે ગ્રીન પુલાવ છે એનો ટેસ્ટ ખૂબ સરસ આવે. તો અહીંયા બધી વસ્તુ એકદમ સરસ રીતે સધરાઈ ગઈ છે અને જે પેસ્ટ હતી એ જ મેઇન છે, કારણ કે એ પેસ્ટને જો તમે સાતરી અને પછી પાણી એડ કરશો તો જે ગ્રીન પુલાવ છે એનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. તો હવે આ સ્ટેજ ઉપર આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું. તો અહીંયા મેં બાસમતી ભાતને 15 મિનિટ પહેલાં પલાળી દીધા હતા એ વખત પાણીની મદદથી સાફ કરી લીધા છે. તો હવે આ બાસમતી ભાત છે એના અંદર એડ કરી દઈશું અને બધી વસ્તુને મિક્સ કરી દઈશું. તો હવે આપણે ઢાંકણ બંધ કરી અને એને ભાતને ચડવા દેવાના છે. પણ ઢાંકણ તમારે આવી રીતના બંધ કરવાનું છે, પૂરેપૂરું બંધ નથી કરવા દેવાની, થોડી વરાળ જાય એટલી જગ્યા રાખવાની છે. એવી રીતના ઢાંકણ બંધ કરી અને આપણે આ પુલાવને ચડવા દેવાના છે. 2-3 વખત આવી રીતે આપણે મિક્સ કરવાનું છે જેથી ભાત છે એકદમ સરસ રીતે ચડી જશે. તો વચ્ચે 2-5 મિનિટ થાય એટલે આવી રીતના મિક્સ કરી લેવાનું. હજી આપણે 5 મિનિટ ચડવા દઈશું, ભાત હજી થોડા કાચા છે. તો અહીંયા કુલ 10-15 મિનિટનો ટાઈમ લાગ્યો છે આપણે આ ભાતને ચડતા. તો અહીંયા આપણે જે પુલાવ ભાત છે એકદમ સરસ રીતે બફાઈ ગયા છે. તો હવે એને એક સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈએ. તો અહીંયા મેં ગ્રીન પુલાવને 1 સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લીધા છે. તો ફ્રેન્ડ્સ તૈયાર થઈ ગયા છે એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી એવા ગ્રીન પુલાવ. આ રેસીપીથી તમે ગ્રીન પુલાવ બનાવશો તો ઘરમાં સૌને ભાવે એવા બનશે. અને એક વખત અચૂકથી આ ટ્રાય કરજો. આ રેસીપીથી આ રેસીપી પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હવે મળશું નવી રેસીપી સાથે. Thanks for watching.